निर्मल नो हो अभिगम, कल्याण हो छात्र नो हरदम। उच्च अभ्यास नो शिक्षण धाम, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल। नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे फरी वखत आ ऑनलाइन विडियो नी अंदर मळ्या छे, त्यारे चेप्टर नंबर एक धोरण चार नू आ चेप्टर नंबर एक ईटो नी इमारत एना भाग नंबर बे मा आपणे मळ्या छे। तो विद्यार्थी मित्रों, आपणे भाग एक नी अंदर शुं शीखी गया, तो ईटो नी बनावट केवी रीते थाय छे, एनो उपयोग केवी रीते करवो, एना पछी तमे એ ઈંટોને કેવી રીતે ગોઠવશો તો વાવાઝોડાની અંદર વરસાદની અંદર પડશે નહીં, એના વિશે શીખી ગયા છો। એના પછી તમે શું શીખા, તો ઈંટોની જે બનાવટ છે, મતલબ કે ઈંટો કેવી રીતે બનાવવામાં આવે છે, ભઠ્ઠીમાં કેવી રીતે શેકવામાં આવે છે, એના વિશે તમે વિસ્તૃત માહિતી મેળવી ગયા। એના પછી ઈંટોની જે પેટર્ન બનાવવાની વાત આવી હતી, ઝરૂખાની અંદર કમાનની અંદર કેવી રીતે એ લોકો ઈંટોની પેટર્ન બનાવી અને ઝરૂખો અને કમાન બનાવે છે, એ પણ તમે વ્યવસ્થિત રીતે શીખી ગયા। અને આપણે ચેપ્ટર જ્યારે ભાગ એક પૂર્ણ થવાના આરા હતો, ત્યારે મેં તમને એક વાત કરી હતી કે આપણે ઈંટો લેવા જવાની છે। વિદ્યાર્થી મિત્રો, તો ઈંટો તો આપણે લઈ આવશું, પણ જો તમને ગણતરી કરતા આવડતું હશે તો તમે બરોબર ઈંટોને લાવી શકશો, પણ જો આપણને ગણતરીમાં ભૂલ પડશે તો આપણને જ નુકસાન જવાનું છે। શા માટે, કારણ કે ગણતરી આપણને આવડતી નથી, અને જો એ ગણતરી આપણને નથી આવડતી તો આપણને વધારે નુકસાન જવાનું છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન શીખવાનું છે। ક્યાંય જવાનું નથી, નોટબુક પેન લઈ અને બેસી જાઓ। આજે આપણે શું શીખવાનું છે, 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન। અને હા વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત કહી દઉં કે તમારે આ વિડીયોને શાંતિથી ધ્યાનપૂર્વક નિહાળવાનો છે। જો તમે 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા તો ભવિષ્યમાં તમારે આ 1 લાખ સુધીના સંખ્યા જ્ઞાનમાં ક્યાંય પણ વાંધો આવવાનો નથી, ક્યાંય પણ મુશ્કેલી આવવાની નથી, એની આ ગેરંટી છે। પણ તમારે એને શાંતિથી ધ્યાનથી જોવાનો છે। હેડિંગ લખું છું, તમે પણ નોટબુક પેન હાથમાં લઈ લીધી હશે, તમે પણ હેડિંગ લખતા હશો, 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન। 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન લખો છો ને વિદ્યાર્થી મિત્રો, 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન, રેડી? હવે આપણે 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન ચાલુ કરી, એના પહેલા તમે ધોરણ 3 ની અંદર 1000 સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા છો, યાદ છે ને તમને? 235, 125, 999 અને છેલ્લે 1000, ત્યાં સુધી આપણે શીખી ગયા છીએ। આજે આપણે નવી આગળ વાત કરવાની છે, પણ એના પહેલા આપણે ધોરણ 3 ની અંદર ડોક્યું કરી, તો તમને હું રકમ આપું છું અને તમારે એને જાતે બોલવાની છે। એક્ઝામ્પલ આપું છું, આ કેટલા છે? તમે તરત કહી શકશો કે સર આ 5 છે। બીજી એક રકમ આપું તો તમે મને તરત કહી શકશો કે 2 8 મતલબ કે 28, આ છે 28, આ પણ તમને આવડે છે। હજી એક રકમ આપું તો એ પણ તમને આવડશે। મેં તમને ધોરણ 3 ની અંદર વાત કરી હતી કે એકમ દશક 100 એટલે કેટલા 100? 900, દશકના સ્થાનમાં 9 છે, એકમના સ્થાનમાં 9 છે, તો 99, 999, તમે આ પણ ફટાફટ કહી દીધું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોવાનું છે, તો આગળ કેવી રીતે જોશું, શું કરશું, એનો અભ્યાસ આપણે જેમ જેમ આગળ વધી એમ એમ તમને ખબર પડી જવાની છે। ક્યાંય જવાનું નથી, તમારી નોટબુક પેન તમારા હાથમાં જ હોવી જોઈએ, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે તમારે પણ લખવાનું ચાલુ કરવાનું છે અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, લખું છું, ક્યાંય જવાનું નથી। આ કેટલા છે? તમે તરત કહી શકશો, સર આ 1 છે, હું અહીંયા લખું છું 1,
एना पछी एक संख्या आपू तमे एने तरत ज कही सकसो के सर आ एक अने शून्य दस छे तो आने आपणे लखशुं दस। एना पछी एक संख्या आपू तो ए पण तमे कही सकसो के आ केटली संख्या छे तो तमे तरत ज जवाब आपी देशो सर एक अने बे शून्य एटले सो। तो आ थई गई आपणी संख्या सो। અને એના પછી એક આ સંખ્યા છે એ પણ તમને જરૂર આવડવાની છે, શા માટે? કારણ કે આપણે ધોરણ 3 ની અંદર આ સંખ્યાને શીખી ગયા છીએ। જોઈ લેજો, આવડવાની જ છે, તમે તરત જ બોલશો। 1000 કેટલા 1000? 1000 છે તો આપણે એને લખશું 1000। હવે વિદ્યાર્થી મિત્રો, જે નીચે બે રકમ આવવાની છે, બે સંખ્યા આવવાની છે, એ તમારે ધોરણ 4 ની અંદર શીખવાની છે। 1000 સુધીની સંખ્યા આપણે શીખી ગયા હતા, હવે ધોરણ 4 ની અંદર તમારે 1000 પછી કઈ સંખ્યા શીખવાની છે? સર આટલી મોટી સંખ્યા આ તો ન આવડે, પણ આ પણ આવડી જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? 10000 કેવી રીતે આવ્યું, કેટલી સંખ્યા થઈ 10000 બની, એ આપણે એની વિસ્તૃત માહિતી મેળવીશું। ત્યારબાદની સંખ્યા છે કેવી રીતે આવશે એ ખાસ ધ્યાન રાખજો, કેટલી સંખ્યા છે એ પણ ખાસ ધ્યાન રાખજો। હવે આપણે આને કેવી રીતે બોલશું, આ તો 10000 થઈ ગઈ તો આ કેટલી સંખ્યા છે? 1,00,000 છે વિદ્યાર્થી મિત્રો। કેટલી છે? 1,00,000ની સંખ્યા છે। હવે આ બંનેની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો એની પહેલાની વાત કરું, જોજો હો, ક્યાંય જવાનું નથી, ખાસ સમજવાનું છે। તમે મોટા થશો તો પણ તમે અત્યારે શીખી ગયા છો એ તમને ત્યારે પણ આવડવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો, ક્યાંય જવાનું નથી। ફરીથી આ 1 છે એ તમને ડબલ સંખ્યા દેખાય છે, તમે તરત કહેશો ના, તો 1 છે એ એકલો જ છે, 1 છે એ એકલો છે, એટલે એને કહેવાય એકમ। એકમ એટલે જે સંખ્યા એકલી પડતી હોય, એકલી જ હોય, એને કહેવાય એકમ। પણ એકમની સાથે સાથે જો બીજી એક સંખ્યા આવી જાય તો એને કહેવાય દશક, એને કહેવાય દશક। એકમની સાથે સાથે એક જો બીજી સંખ્યા આવી જાય તો એને કહેવાય દશક, રેડી ને? હવે અને ખાસ સમજવાની બાબત તો એ છે કે આ સંખ્યા આની અંદર આવી જાય છે, આ બે સંખ્યા આની અંદર આવી જાય છે, આ 3 સંખ્યા આની અંદર આવી જાય છે। ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો, હો, આ એકમ છે એ દશકની અંદર આવી જાય છે, મતલબ કે આ એકમ છે, દશક છે એ આની અંદર આવી જાય છે, મતલબ કે એકમ અને દશક છે ને, મજાની વાત। આ એકમ, દશક અને 100, આ 100 છે એ 1000 ની અંદર આવી જાય છે, ગણી તો એકમ, દશક અને 100 છે ને, મજાની વાત। પછી આ 1000 છે એ આની અંદર આવી જાય છે, એકમ, દશક, 100 અને 1000 આવી ગયા ને, તો 1000 પછી આવે છે 10000, તો આ 10000 છે એ આની અંદર આવી જાય છે, એકમ, દશક, 100, 1000, 10000 ને લાખ। તો આપણે એક આ સંખ્યાને યાદ રાખીશું તો તમારે બધી જ સંખ્યા તમને આવડી જવાની છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જોઈ લેજો, હો, આ એકમ છે ને, એકમ, એકમ એટલે એકલી સંખ્યા, મેં તમને વાત કરી, એકમ એટલે એકલી સંખ્યા, આ એકમ પણ આની અંદર સમાવેશ થઈ ગયો છે। પછી આવે છે દશક, દશકમાં કેટલી સંખ્યા છે? 2, તો આ 2 સંખ્યા છે એ પણ આની અંદર આવી ગઈ છે। એના પછી છે 100, તો 100 માં કેટલી સંખ્યા છે? 3, તો 3 સંખ્યા તો છે, 1 2 3, આ 3 સંખ્યા પણ આની અંદર આવી ગઈ છે। એના પછી છે 1000, તો 1 2 3 4, 1000 માં 4 સંખ્યા હોય તો 1 2 3 અને 4, આ 4 સંખ્યા પણ આની અંદર આવી ગઈ છે, છે ને મજાની વાત। એના પછી 10000, એકમ, દશક, 100, 1000, 10000,
तो 10,000 પણ આની અંદર આવી જાય છે. જોજો એકમ દશક સો હજાર અને 10,000 અહીંયા સુધીની સંખ્યા તો આવી ગઈ છે ને, અને આ છેલ્લી સંખ્યા, એ છેલ્લી સંખ્યાથી છેલ્લા અંકથી બને છે આપણું 1,00,000. તો આપણે વિદ્યાર્થી મિત્રો આટલું જોવાનું છે, અને તમારે પછી ઈટો લેવા જવાનું છે. શા માટે? તમારે મોટો ફ્લેટ બનાવવાનો છે એટલા માટે. તો એકમ દશક સો હજાર 10,000 ને 1,00,000 અહીંયા સુધીનું આપણે સંખ્યા જ્ઞાન શીખવાનું છે. તમારે આ નોટબુકમાં લખવાનું છે. વિડીયોને સ્ટોપ કરો અને આ બધું લખી દો. છે ને એકદમ ઈઝી, બહુ મજા આવવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે આને આપણે વિસ્તૃત રીતે માહિતી મેળવીએ તો 1,00,000 સુધીના સંખ્યા જ્ઞાનમાં તમને ક્યાંય પણ અડચણ પડવાની નથી. શા માટે? કારણ કે તમે તો સતત પ્રયત્નશીલ છો. હવે આપણે કેટલાક ઉદાહરણ લઈએ. આપણે જેમ જેમ મહાવરો કરતા જશું એમ એમ તમને વધારે આવડવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે મહાવરો પણ કરવાનો છે. અને હા, જો ક્યાંક ભૂલ પડી જાય તો તમારે શું કરવાનું છે, એક પંક્તિ છે, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ, મતલબ કે તમે પ્રયત્ન કરતા રહો, પ્રયત્ન કરતા રહેશો તો તમને સફળતા અવશ્ય મળવાની છે. એટલે જ આપણે પણ સતત પ્રયત્ન કરતા રહેવાનું છે. હવે તમને હું આપું છું રકમ, તમને સંખ્યા આપું છું, એ આપણે બંને સાથે મળીને એને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે કે આ સંખ્યા કઈ છે. પહેલા તો આપણે એને હેડિંગ મારી દઈએ. તમારે પણ હેડિંગ મારેલું છે, બરોબર? તમારે પણ હેડિંગ મારવાનું છે. શબ્દોમાં લખો. અને વિદ્યાર્થી મિત્રો આ તમારે પરીક્ષાની અંદર 1 કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આપણે એ 1 કે 2 માર્ક્સ શા માટે જવા દેવા જોઈએ? કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એટલે 1-1, 2-2 માર્ક્સ કરતા 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 આપણે 100 માર્ક્સ સુધી પહોંચી શકીએ છીએ. તો આ 2 માર્ક્સને આપણે શા માટે જવા દેવા જોઈએ? છે ને? તો હવે આપણે સંખ્યા છે અને શબ્દોમાં લખવાની છે. પણ ફરી એક વખત ધોરણ 3 ની અંદર ડોક્યું કરી તો તમે કેવી કેવી સંખ્યા શીખી ગયા છો? તમારે જવાબ લખવાનો છે મને. આ 2 સંખ્યા છે એના જવાબ તમારે લખવાના છે, હજી 2 સંખ્યા છે એના જવાબ તમારે જાતે લખવાના છે. શા માટે? કે તમે ધોરણ 3 ની અંદર ભણ્યા એ ભૂલી નથી ગયા ને, એટલા માટે જવાબ તમારે જાતે લખવાના છે. આ 4 રકમ જોઈ લ્યો, સંખ્યા જોઈ લ્યો, વિડીયોને સ્ટોપ કરો અને આ સંખ્યા લખી દો, અને આ બધી સંખ્યાને તમારે શબ્દોમાં લખવાની છે. મને વિશ્વાસ છે કે તમે આ બધી સંખ્યાને શબ્દોમાં ફટાફટ લખી દેવાના છો, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 4 ની અંદર આ સંખ્યા જ્ઞાન છે એને આગળ વધારીએ. તો તમે 1,000 સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા છો, યસ ને? યસ. તો હવે એક બીજી સંખ્યા આપું છું, એને તમારે લખવાની છે. પણ તમારે યાદ પણ, હજી તો આની અંદર તમને ઘણી બધી ટ્રીક આપીશ, તમને ઘણી બધી ટ્રીક આપીશ જેથી તમને સમજવામાં થોડું સહેલું રહેશે વિદ્યાર્થી મિત્રો. અને ટ્રીક છે એ તો મહત્વની વાત છે, એને સારી બાબત છે કે તમે એને ફટાફટ કેવી રીતે શીખો છો. તો આપણે શબ્દોમાં લખવાનું છે, હેડિંગ બધાને લખાઈ ગયું હશે. તો હવે આપણે એને આગળ જોઈશું. તો આ એક સંખ્યા આપેલી છે, 2, પાછળથી ચાલુ કરું છું, 2, 2, 4 અને 5, બરાબર ને? તો આ આપણે વાંચશું ક્યાંથી? પાછળથી નો વચાય ને, આગળથી વાંચવી પડે. કઈ સાઈડથી વાંચવી પડે? ડાબી સાઈડથી વાંચવી પડે. તો ડાબી સાઈડથી આને વાંચવા માટે તમે કેવી રીતે વાંચશો? વાંચો જોઈએ, પ્રયત્ન કરો. નથી ખબર? ચાલો આપણે એને બોલવાનો પ્રયત્ન કરી છીએ કે આ કેટલી સંખ્યા છે. હવે તમારે શું કરવાનું છે, ફટાફટ આવડી જશે, ખાસ ધ્યાન રાખજો. આ છે
एकली संख्या, तो एकली संख्या हो एना माटे शु लखी छी, यस शु लखी छी, एकम। एना पछी आ बे जोड़े मळीने कई संख्या बने छे, तो के दशक, तो एकम। एना पछी दशक, एना पछी कई संख्या मळे छे, सो, तो आ कई संख्या छे, सो। एना पछी कई संख्या तमे सीखी गया छो, सो पछी हजार, तो आने आपने लखशू हजार, छे ने एकदम इजी। हवे तमारे खास याद राखवानुं छे, एंड थी छेले थी चालू करो छो, कई साइड थी, जमणी साइड थी, जमणी साइड थी तमारे लखवानुं चालू करवानुं छे, एकम, दशक, सो अने हजार। जो हजार सुधीनी संख्या होय तो आपणे हजार सुधी ज बोलवानुं छे। फरी वखत, एकम, दशक, सो, हजार, हजार सुधीनी संख्या छे बस। હવે તમે ચાલુ ક્યાંથી કર્યું હતું? તમે કહેશો અમે જમણી સાઈડથી ચાલુ કર્યું હતું, હવે તમારે જમણી સાઈડ પૂરી, તો હવે તમારે ડાબી સાઈડથી ચાલુ કરવાનું છે। જમણી સાઈડ પૂરી થઈ ગઈ, ડાબી સાઈડથી ચાલુ કરો અને જમણી સાઈડ જાઓ। ઉપર શું લખ્યું? એકમ, દશક, સો અને હજાર, બરોબર ને? તો હવે આપણે શું, નીચે પણ એકમ, દશક, સો, હજાર એવી રીતે લખશું નહીં, નીચે કઈ કઈ સંખ્યા આપી છે એને લખવાની છે બસ। આ કેટલા છે? પાંચ, તો આપણે લખશું પાંચ। આ કેટલા છે? ચાર, તો આપણે લખશું ચાર। આ કેટલા છે? બે, આપણે લખશું બે। આ કેટલા છે? બે, તો ફરી વખત આપણે લખશું બે। પછી તમારે એવી રીતે નથી લખવાનું કે મારી સંખ્યા પૂરી થઈ ગઈ, હું તો બોલી ગયો, પાંચ ચાર બે બે, એમ કોઈએ બોલવાનું નથી। શા માટે? કારણ કે આપણે કઈક ઉપર લખ્યું છે, એકમ, દશક, સો અને હજાર, એ બંનેને તમારે એક સાથે બોલવાના છે, બંનેને તમારે એક સાથે બોલવાના છે। કેવી રીતે? હજાર પાંચ એમ બોલશું? અરે ના, કેમ બોલશું? પાંચ હજાર, આપણે કેવી રીતે લખાય? પાંચ હજાર, પાંચ હજાર પૂરું રહેવા દો। એના પછી આ કેટલા છે? તો કે ચાર, ચારના સ્થાનમાં કોણ છે? સો, તો ચાર સો। એના પછી બે અને બે, અરે બે બે એવી રીતે થોડું લખાય, મેં તમને શું કીધું હતું? દશકના સ્થાનમાં કોણ છે? બે, દશક, દશક એટલે કેટલા? દસ, તો બે દશક એટલે કેટલા? વીસ, બે દશક એટલે વીસ, તો વીસ અને બે કેટલા થાય? બાવીસ, બાવીસ, યસ, કેટલા? બાવીસ, તો આપણે કેટલા લખશું? બાવીસ, તો આ આપણો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, પાંચ હજાર ચારસો બાવીસ, છે ને એકદમ ઇઝી। તમારે પણ અન્ય ઉદાહરણ લખવાના છે હજારના સ્થાનમાં આવતી હોય એ સંખ્યાના, અને તમારે પણ જાતે પ્રયત્ન કરવાનો, ક્યાંથી ચાલુ કરશો? કઈ સાઈડથી? ભૂલવાનું નથી, જમણી સાઈડથી ચાલુ કરો, ડાબી સાઈડ જાઓ, ડાબી સાઈડથી ચાલુ કરો, જમણી સાઈડ જાઓ, અને બંનેને એક સાથે તમારે બોલવાના છે, અને લખી દો તમારો જવાબ, છે ને એકદમ ઈઝી, હે ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈએ, હજારનું તો આપણે થઈ ગયું, હવે આપણે લઈશું દસ હજાર વાળું ઉદાહરણ, એમાં પણ તમને બહુ મજા આવવાની છે, અને એક બીજી ટ્રીક તમને કહેવાનો છે, તમારે ક્યાં જવાનું નથી, એ ટ્રીક તમારે જોવાની છે અને તમારે પણ એનો ઉપયોગ કરવાનો છે, બરોબર? જોઈ લેજો, સંખ્યા મેં લખી છે, આવી સંખ્યા આવે એટલે ફટાફટ આપણે જમણી સાઈડ થી ડાબી સાઈડ ફટાફટ લખવાનું છે। શું લખવાનું છે? એકમ, એના પછી દશક, એના પછી સો, એના પછી હજાર, અને એના પછી દસ હજાર, દસ હજાર, બરાબર ને? એકમ, દશક, સો, હજાર અને દસ હજાર, છે ને એકદમ ઈઝી? ફરીથી આપણે બોલી જઈએ, તમારી આંખોને બંધ કરી દો અને પછી બોલવાનો પ્રયત્ન કરો। કેવી રીતે બોલશો? એકમ, દશક, સો, હજાર અને દસ હજાર, જમણી સાઈડ,
થી આપણે લીધું ડાબી સાઈડ સુધી પહોંચી ગયા, ડાબી સાઈડ સુધી પૂરું થઈ ગયું. હવે શું કરવાનું છે? ડાબી સાઈડ થી તમારે જમણી સાઈડ સુધી જવાનું છે, પણ ત્યાં એકમ દશક લખશો ના. શું લખશો? જે સંખ્યા આપેલી છે એને લખવાનું છે. કેટલા છે? ત્રણ. કેટલા છે? બે. કેટલા છે? પાંચ. ધ્યાન રાખજો, કેટલા છે? ચાર. અને કેટલા છે? શૂન્ય. છે ને? હવે તમારે, તમને એક ટ્રીક આપી દઉં કે તમારે કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. બરોબર ને? તો ગમે એટલી સંખ્યા આપેલી હોય તમને, તમારે શું કરવાનું? બે બે ની જોડી બનાવવાની. સૌથી છેલ્લેથી ચાલુ કરવાનું, બે ની જોડી બનાવો, પછી એક ની જોડી બનાવો, પછી કન્ટિન્યુ આગળ વધતા જાઓ, એમાં બે બે ની જોડી બનાવતા જાઓ. જો બે ની જોડી ના મળે, આગળ છેલ્લે ની વાત કરું છું, જો તમને એ છેલ્લે માં બે ની જોડી ના બને તો તમે એ એક ને રાખી શકો છો. ફરીથી કહું છું, છેલ્લેથી ચાલુ કરવાનું છે, કેટલાની જોડી? બે ની અને એક ની. બે એક, બે બે, બે બે, એવી રીતે તમારે આગળ વધવાનું છે. તો મેં તમને પેલા એન્ડ માંથી કઈ જોડી લેવાની કીધી? બે ને. આ બે ને તમારે એક સાથે બોલવાનું છે. પછી કઈ જોડી કીધી? એક ની. તો આ એક ને તમારે એકલું બોલવાનું છે. પછી કેટલાની જોડી કીધી? બે ની. તો આ બે ને તમારે એક સાથે બોલવાનું છે. જેવી રીતે તમે આને બોલો છો, ચાર અને શૂન્ય ચાલીસ, તો ત્રણ અને બે બત્રીસ. ત્રણ અને બે મતલબ ત્રણ કઈ સ્થાનમાં છે? દસ ના સ્થાનમાં. દસ, ત્રણ દસ એટલે કેટલા? ત્રીસ. પણ અહીંયા શું છે? હજાર. તો કેટલા હજાર? ત્રીસ હજાર. અને આ કેટલા હજાર છે? બે હજાર. તો ત્રીસ અને બે બત્રીસ હજાર. તો આપણે શું લખશું? ત્રણ બે પાંચ ચાર શૂન્ય એમ લખશું નહીં. આપણે શું લખશું? બત્રીસ હજાર. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવાનું છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ કેવી રીતે લખવાનું છે. ખાસ સમજવાનું છે, બે સંખ્યા છે એક અને આ બે સંખ્યા છે, એને તમારે એક સાથે બોલવાની. પછી એક સંખ્યા, પછી આગળ વધો એમ બે બે ની જોડીમાં તમારે બોલવાનું છે. આ ભૂલાય નહીં. બરોબર ને? હવે આપણે ચાલુ કરી છીએ એકમ, દશક, સો, હજાર અને દસ હજાર. દસ હજાર કેટલા? કેટલી વખત દસ હજાર છે? ત્રણ વખત. તો દસ હજાર, બીજા દસ હજાર અને ત્રીજા દસ હજાર. દસ હજાર, બીજા દસ હજાર એટલે વીસ હજાર, અને બીજા દસ હજાર એટલે ત્રીસ હજાર. ત્રીસ હજાર અને આ હજાર છે, કેટલા હજાર? બે. તો ત્રીસ અને બે બત્રીસ થાય. આવી જ રીતે કેટલા એકમમાં છે? ઝીરો એકમ છે. દશક કેટલા છે? ચાર દશક છે. ચાર દશક એટલે કેટલા? દશક એટલે દસ. એક દશક એટલે દસ, બે દશક એટલે વીસ, ત્રણ દશક એટલે ત્રીસ અને ચાર દશક એટલે ચાલીસ. તો આપણે બોલ્યા ને ચાલીસ, તો આમાં પણ એમ જ બોલવાનું છે. એક દસ હજાર એટલે દસ હજાર, બે દસ હજાર એટલે વીસ હજાર, ત્રણ દસ હજાર એટલે ત્રીસ હજાર. તો ત્રીસ હજારમાં આ હજારના સ્થાનમાં બે છે, તો ત્રીસ હજારમાં બે આપણે બે હજાર ઉમેરી દઈએ, મતલબ કે એનો સરવાળો કરી દઈએ, તો ત્રીસ ને બે બત્રીસ હજાર થઈ જાય. છે ને એકદમ ઈઝી? તો હવે આપણે લખવાની શરૂઆત કરશું. કેવી રીતે તમે લખશો? ત્રણ અને બે, ત્રણ અને બે, ત્રણ ને બે પાંચ, એવી રીતે લખવાનું નથી. ત્રણ દસ હજાર ત્રણ એટલે ત્રીસ અને બે બત્રીસ. મેં તમને પેલા જ સૂચના આપી કે બે એક અને બે, જો આ બે સંખ્યા બે એક સાથે છે તો આપણે એને એક સાથે બોલવાની છે. કેટલા થયા? બત્રીસ. બત્રીસ શું? બત્રીસ શું? શું છે? હજાર. તો બત્રીસ હજાર. પછી પાંચ એકલો છે તો આપણે એને એકલાને બોલવાનું છે. પાંચસો, ઉપર શું લખ્યું છે? સો. તો પાંચસો. એના પછી બે ની જોડી પાછી આવી તો કેટલા છે? ચાલીસ. તો પાંચસો ચાલીસ. આ થઈ ગઈ તમારી સંખ્યા બત્રીસ હજાર પાંચસો ચાલીસ.
છે ને એકદમ ઈઝી, હજી પણ બીજી સંખ્યા દ્વારા આપણે શીખીશું એને તો તમને વધારે ઝડપથી આવડી જશે. પણ તમારે બે ટ્રીક મેં તમને કીધી એ ભૂલવાની નથી. પેલું તો આપણે કયું નથી ભૂલવાનું, એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને એક લાખ, આને નથી ભૂલવાનું. અને બીજું શેને નથી ભૂલવાનું, બેની જોડી, એકની જોડી, બેની જોડી, બેની જોડી, એવી રીતે સતત આપણે આગળ વધવાનું છે. હજી એક સંખ્યા લઈ લઈએ, લાખ સુધીની પછી જોઈએ, પેલા આપણે દસ હજાર સુધીની સંખ્યા જોઈ લઈએ. દાખલા તરીકે આપણે ઈટો લાવવાની છે, પચાસ હજારમાં લાવવાની છે, સાઠ હજારમાં લાવવાની છે, સિત્તેર હજારમાં લાવવાની છે, તો તમે ગણતરી કેવી રીતે કરી શકશો? તો આપણે ગણતરી કરવા માટે આવી રીતે તમે ગણતરી ચોક્કસપણે કરી શકો છો, બરોબર ને? અચ્છા, હવે આપણે જોઈ લઈએ એક બીજું ઉદાહરણ. જોઈ લ્યો, તમે ફટાફટ આ સંખ્યાને લખી દો અને જવાબ હું લખાવું છું એની પહેલા તમે લખી દેવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. અને હજી ના સમજાયું હોય તો હજી એક વખત ધ્યાન રાખી દો, કેવી રીતે કર્યું? પહેલા તો કઈ સાઈડ થી કઈ સાઈડ જવાનું છે? જમણી સાઈડ થી ડાબી સાઈડ, ડાબી સાઈડ થી જમણી સાઈડ. પછી શું કરવાનું ખબર છે? યસ, બે બે ની જોડી. પેલા કેટલાની? બે ની જોડી, એના પછી એક ની જોડી, એના પછી બે ની જોડી અને એના પછી એક ની જોડી. તો પેલા તો આપણે લખી દઈશું એકમ દશક સો, એવી રીતે એકમ મેં એ જ કર્યો છે એટલે એકમ, દ એટલે દશક, સો ના સો, હજાર ના હ અને દસ હજાર ના દસ હજાર, બરાબર. એકમ, દશક, સો, હજાર, દસ હજાર, આને કોઈએ ભૂલવાનું નથી. હવે આપણે ડાબી સાઈડ થી જમણી સાઈડ તરફ જઈએ, તો આ કેટલા છે? નવ. આ કેટલા છે? નવ. આ કેટલા છે? શૂન્ય. આ કેટલા છે? ચાર. અને આ કેટલા છે? ચાર. હવે આપણો જવાબ રેડી છે, પણ તમે આમ લખશો નવ નવ શૂન્ય ચાર ચાર, એમ લખાય નહીં. તો આપણે એને કેવી રીતે લખવાનું છે? મેં તમને વાત કરી ને કે બે બે ની જોડી બનાવો. પેલા ભૂલવાનું નથી, બધામાં બે બે ની જોડી બનાવવાની નથી. પેલા તો છેલ્લા બે અંકની બે બે ની જોડી, એના પછી એકની અને એના પછી બે ની, બની ગઈ ને જોડી. આ કેટલા છે? નવાણું. બે નવડા નવાણું, તો નવાણું શું? નવાણું હજાર. તો નવ નવ નથી લખવાના, નવ હજાર, નવ હજાર, નવ દસ હજાર અને નવ હજાર, એવી રીતે નહીં. બે બે ની જોડી છે, આપણે સાથે બોલ્યા છીએ, તો નવાણું હજાર, નવાણું હજાર. સો કેટલા છે? શૂન્ય. ઓહો, સો તો શૂન્ય છે, તો આપણે અહીંયા લખશું શૂન્ય સો, નથી લખવું. શૂન્યમાં કશું જ નથી, તો આપણે લખવાની જરૂર નથી. નવાણું હજાર. બે છોકડા કેટલા? ચુમ્માળીસ. તો નવાણું હજાર ચુમ્માળીસ આપણો જવાબ બની ગયો છે ને, એકદમ ઈઝી. તમારે ફક્ત અને ફક્ત મહાવરાની જરૂર છે. મહાવરો કરશો એટલે તમને ઓટોમેટિક આવડી જ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. ખાસ ધ્યાન રાખજો, બે ની જોડી, એક ની જોડી, બે ની જોડી અને એક ની જોડી. હવે આપણે જે શીખવાનું હતું એક લાખ સુધીની સંખ્યા જ્ઞાન, એ એક લાખ ની પણ સંખ્યા લઈ લઈએ તો તમને વધારે આવડશે. ધ્યાન રાખજો, આમાં તમારે શું કરવાનું છે? કઈ જ નહીં, સરે શીખવાડ્યું એમ. કઈ સાઈડ થી? જમણી સાઈડ થી ડાબી સાઈડ જાઓ, ડાબી સાઈડ થી જમણી સાઈડ જાઓ, અને પછી બે બે ની જોડી, એક ની જોડી, પછી આગળ બે બે ની જોડી બનાવતા જાઓ. છે ને એકદમ ઈઝી. પેલા તો આપણે લખી દઈશું એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને પછી અહીંયા સુધી જ આપણે શીખાશે. તો હજી એક વસ્તુ યાદ રાખો, એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને લાખ, આ લાખ સુધીની સંખ્યા આપણે શીખવાની છે. આટલી સંખ્યા આવડી જાય એટલે આપણને ઈંટોની ગણતરી કરતા ફટાફટ આવડી જવાનું છે. તો હવે આપણે આ થઈ ગયું એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને લાખ. તો આપણે ડાબી સાઈડથી લખશું કેટલા છે?
एक अशून्य छे तो आपने लगता नथी शून्य छे लगता नथी शून्य छे लगता नथी एना पछी पण शून्य छे एने पण लगता नथी अने एना पछी पण एकमना स्थानमां शून्य छे तो एने पण आपणे लगता नथी। तो हवे आपणे आने केवी रीते लखवानी छे विद्यार्थी मित्रो? तो तमारे फक्त अने फक्त लाखना स्थानमां कोण छे? तो एक लाख, एक लाख। पछी तमे के छो के सर अमे जीरो हजार जीरो सो जीरो एवी रीते लखी शकशू? ना, पूरु थई गयु एक लाख। बस आपणे अहींया पूरा थई गया एक लाख। जीरो जीरो छे तो एने लखवानी जरूर नथी। समझाई गयु ने विद्यार्थी मित्रो? आ आपणी जे संख्या ज्ञान छे ए संख्या ज्ञान અંકમાં હતું એને તમે શબ્દોમાં લખતા સારી રીતે શીખી ગયા હશો, બરોબર ને? તો હવે આપણે જે શબ્દોમાં છે એને અંકમાં તમારે લખવાનું છે, એ આપણે જોઈશું ભાગ નંબર 3 ની અંદર। તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો નમસ્તે, ટાટા, બાય બાય।